મહેસાણાના બોરિયાવી ખાતે દૂધસાગર ડેરીના સહયોગથી બનનાર સૈનિક સ્કૂલનું એક ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે કર્યું ખાતમુહૂર્ત. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર. ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ રહ્યા હાજર. કાર્યક્રમના અંતે બે દિવસ અગાઉ દૂધસાગર ડેરીમાં યોજાયેલ સાધારણ સભાને લઈને હિતરક્ષક સમિતિના નરેન્દ્રભાઈ ઠાકોર અને જયંતિભાઈ ચૌધરી દ્વારા ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને અમુક સવાલો પૂછવામાં આવતા ડેરીના ચેરમેન અશોકભાઈએ તેના પર પ્રતિક્રિયાઓ આપી હતી. અહેવાલ ગાયત્રી બજાલા, મહેસાણા. હું છું પશુપાલક છું અને સોલિયાનો વતની છું. સૌ પ્રથમ જ્યારે આંદોલન થયું ત્યારે હિતરક્ષક સમિતિનો ભાવ નાખનાર હું પોતે. હું મારી મંડળીમાંથી જ્યારે વિપ્લવીએ 3% ભાવ વધારો આપ્યો એટલે ત્યાંથી જ હું આંદોલન ધ્યાન કાઢી અને વિપ્લવીને મળવા ગયો અને એમને ના પાડી ત્યારથી અમારે આંદોલન ચાલુ થયું. એટલે તમને વધતી છું, મોટો દૂધ ઉત્પાદક છું. હવે આંદોલનથી અમારે લેવા નહીં. અમારા જે અમારો ઉદ્દેશ હતો કે વિપુલભાઈના ટાઈ મતલબ એમનું જે કામ છે એ એમને જે કરપ્શન કર્યું હતું એ તો સરકારે એમને જે તે કોર્ટે સજા કરવાની નક્કી થઈ. બાકી હવે અમે જે અમારા જે સન્માન્ય જે ચેરમેન સાહેબ છે અશોકભાઈ એમને સત્તાનું સુકાન સંભાળ આપ્યું હતું અને અમે એવી અપેક્ષાઓ હતી કે એમ કા અમારા જે પશુપાલકોની વાતો સાંભળશે અને પૂરતો ભાવ વધારો જે નથી મળે અમને મળશે. પણ પ્રશ્ન કેવો બન્યો છે ને, તો 375 કરોડ સાહેબે જે ડિક્લેર કર્યો ચેરમેન સાહેબે એ બરાબર છે, આનંદની વાત છે. પણ કહેવાનો મતલબ અમને જે પોલિસી એક ઊભી કરી કે ગાયનો અને ભેંસની જે તુલના કરી હાલ માનો કે 810 રૂપિયા ભેંસનો ભાવ ડિક્લેર કર્યો અમને, તો એ ભેંસનો ભાવ ગાયનો જે સંતુલિત ભાવ કરો ને એ 785 રૂપિયા એટલે 25 રૂપિયા કિલો ફેટ ડિફરન્સ પડે. એટલે 1 લિટર અમારું નુકસાન પડે ગાયોના દૂધને. રોજનું 20 લાખ લિટર દૂધ ગણીએ ને તો 73 કરોડ રૂપિયા અમને 12 મહિનાનો ઓછા મળે. એટલે અમારા જે પૈસા ખરા જે 375 કીધા એ ભાઈ 73 કહ્યા તો 325 તો આ થયા. એટલે મેઇન વસ્તુ એ આવી ગઈ. નંબર 2, અમને શું કર્યું કે કોઠાની અંદર ફેરફાર કર્યો છે. કોઠાની અંદર ફેરફારમાં એવું હતું કે પહેલાં જૂના કોઠા અમારા પણ પડ્યા છે ને કે 5 ફેટથી ઉપર ગમે એટલું ગણાતું તો એ સરંગ ભાવ ગણાતો. માનો કે 800 રૂપિયા ભાવ હોય તો 5 ફેટથી ઉપર હોય તો 800 જ ગણાતું બરાબર. અમને શું કર્યું કે સ્લેબ પાડી દીધા. 5 1 થી 5 9 હોય તો 15 કે 20 રૂપિયા ડિફરન્સ ગણાતું. એ રીતના આખું કર્યું છે. ઓકે, આજની સભા થઈ એમાં અશોકભાઈ સાહેબને હું એક રજૂઆત કરવા માગું છું, પ્રશ્ન પૂછવા માગું છું કે પરમ દિવસે 2/7/2023 રોજ જે તમે દૂધસાગર ડેરીમાં સાધારણ સભા યોજી હતી ત્યાં સવારે મોર્નિંગમાં જે ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા તો છતાં પણ એમને બહાર બેસી રહેવું પડ્યું હતું. અંદર હોલની અંદર 20% વ્યક્તિ જે અંદર એન્ટ્રી મારી હતી તે લોકો સંકલન સમિતિના અથવા અન્ય માણસો હતા. પ્રમુખો બહાર બેસી રહ્યા હતા. 80% પ્રમુખો બહાર ફરી રહ્યા હતા. અમારો સખત વિરોધ છે કે સાહેબ જો તમને અંદર હોલમાં પ્રવેશ નહોતો આપવો તો શું કામ અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. અને તમને બીજો કયો ડર હતો પ્રમુખોથી કે પ્રમુખો મને પ્રશ્ન પૂછશે? સાહેબ આ વસ્તુ તમને વારંવાર પૂછવા માગું છું, તમારે એવો કયો ડર હતો, એવો કઈ બીક હતી પ્રમુખોથી કે જે તમે પ્રમુખોથી દૂર ભાગી રહ્યા હતા અને 5 મિનિટમાં તમે સભારણ થતા સભા બંધ કરી તમે ત્યાંથી રવાના થઈ ગયા? જયંતિભાઈ સોલૈયા દ્વારા કે જે રકમ આપવામાં આવી છે એ રકમ કોટાની બદલી કરવામાં આવી છે એ કેટલા અંશે યોગ્ય છે? આવી કોઈ જ વાત નથી. હું આ પત્રકાર મિત્રોને સામેથી કહું છું કે આપણે ગમે ત્યારે પણ મહેસાણા ડેરીમાં આવીને અમારા કોઠા જોઈ શકો છો, રાજ્યની અન્ય ડેરીના કોઠા પણ જોઈ શકો છો. દૂધના ભાવ ચૂકવવાની પદ્ધતિ બધી જગ્યાએ લગભગ સરખી જ હોય છે એટલે આવી કોઈ વાતમાં દમ નથી.